नमस्कार वाला विद्यार्थी मित्रों, ज्ञान सेतु कार्यक्रम अंतर्गत धोरण सात ना गणित विषय ना ब्रिज कोर्स में आप सर्वनु हार्दिक स्वागत है। आज आप प्रकरण नंबर 14 नो अभ्यास करीशु। तो जो अहीं आपने केटलीक समझूती आपवामां आवेली छे, त्यार पछी आपने केटलाक जाते गणीने दाखलाओ आपेला छे, तो ए जे दाखलाओ छे ते आपणे नोटबुक नी अंदर गणवानो प्रयत्न करीए जोईए। तो पहला आपने कहू छे के 3.5 सेंटीमीटर त्रिज्या वाळू वर्तुळ दोरो। तो बाळ मित्रो, अहीं तमे जोई शको छो कि आपणे 3.5 सेंटीमीटर परिकरनी अंदर त्रिज्या सेट करी अने ए प्रमाणे आखुं वर्तुळ दोर्युं छे। त्यार पछी बीजुं कीधुं छे 4 सेंटीमीटर त्रिज्या वाळू वर्तुळ दोरवानुं छे। तो परिकरनी मददथी 4 सेंटीमीटरनी त्रिज्या सेट करो अने त्यार पछी 4 सेंटीमीटरनी ત્રિજ્યાનું વર્તુળ દોરી શકાય। ત્યાર પછી ત્રીજું છે 3.8 સેન્ટીમીટરનું વર્તુળ તમે જોઈ શકો છો। ત્યાર પછી પ્રશ્ન નંબર 2 માં એવું કહ્યું છે કે એક જ કેન્દ્ર સી લઈ 5 સેન્ટીમીટર અને 2.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરો। તો બાળ મિત્રો, અહીં તમે જોઈ શકો છો કે આપણે વર્તુળનું કેન્દ્ર એક જ રાખ્યું છે, બરાબર, અને એક જ કેન્દ્ર ઉપરથી 2.5 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર એમ બે વર્તુળો દોરવાનો પ્રયત્ન કર્યો છે। તો એક વર્તુળની અંદર બીજું વર્તુળ આ પ્રમાણેની કંઈક આકૃતિ બનશે। ત્યાર પછી જુઓ ત્રીજામાં શું કહ્યું છે કે સી અને ડી કેન્દ્ર હોય તે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ એવી રીતે દોરો કે તેમાંનું દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય અને તે બંનેના છેદ બિંદુ એ અને બી લો અને ચકાસો કે રેખાખંડ એ બી અને રેખાખંડ સી ડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે। તો જોઈ શકો છો બાળ મિત્રો, તમે પહેલા સર્વપ્રથમ સી બિંદુને કેન્દ્ર ગણી અને એક વર્તુળ દોરો, ત્યાર પછી એ જે વર્તુળ છે બરાબર તેના ઉપર કેન્દ્ર રાખી અને ડી બિંદુ ઉપરથી એક વર્તુળ રચવાનો પ્રયત્ન કરો કે જેની લંબાઈ જે છે તે કેન્દ્ર સુધી પહોંચવી જોઈએ, એટલે કે એની ત્રિજ્યા છે તે ત્યાં સુધીની થવી જોઈએ। તો આ પ્રમાણેની તમને અહીં આકૃતિ મળી શકશે। ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ। તો અહીં આપણને ફરી પાછા જાતે ગણોના કેટલાક દાખલાઓ આપેલા છે તે આપણે આ ચોપડાની અંદર જોઈએ। તો માપપટ્ટીનો ઉપયોગ કરીને 5.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ, તો અહીંયા તમે જોઈ શકો છો રેખાખંડ એ બી 5.5 સેન્ટીમીટરનો। ત્યાર પછી બીજું માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી 3.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ, તો તમે જોઈ શકો સર્વપ્રથમ આપણે બિંદુ એક્સ દર્શાવીશું અને તેના ઉપર પરિકરની મદદથી 3.8 સેન્ટીમીટરનું માપ સેટ કરીને એક ચાપ દોરીશું અને ત્યાં વાય નામ આપીશું, તો આ રીતે રેખાખંડ એક્સ વાય આપણો તૈયાર થશે। ત્યાર પછી આગળ કહ્યું છે જાતે ગણોના બીજા કેટલાક દાખલાઓ એ પણ આપણે ચોપડામાં ગણીએ। તો જો કોઈ રેખાખંડ એક્સ વાય એવો દોરો કે એક્સ વાય ને માપ્યા સિવાય એક્સ વાય ની નકલની રચના કરી શકાય, તો સર્વપ્રથમ આપણે એક્સ વાય દોર્યો। હવે અહીં રેખાખંડ એક્સ વાય દોર્યો જેની લંબાઈ આપણને ખબર નથી, તો હવે પરિકરની અણી એક્સ અને પેન્સિલની અણી વાય ઉપર રહે તે રીતે આપણે પરિકરને સેટ કરવાનું છે। ત્યાર પછી જો એક ફરી વખત બીજો રેખાખંડ દોરો છે, એટલે કે કોઈ પણ રેખા એલ દોરો અને એલ ઉપર કોઈ બિંદુ એક્સ પસંદ કરો અને પરિકરની અણી એક્સ ઉપર મૂકી અને એલ ને કોઈક એવી બિંદુએ છેદતી ચાપ દોરો અને તે બિંદુને વાય નામ આપો, બરાબર। તો રેખાખંડ એક્સ વાય અને રેખાખંડ પહેલી આકૃતિનો જે રેખાખંડ એક્સ વાય તો એ અને આ જે એક્સ વાય છે તે બંને સરખા થશે, બંને નકલ થશે એકબીજાની। ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 2, કોઈ રેખાખંડ પી ક્યુ આપેલ છે જેથી લંબાઈ રેખાખંડ પી ક્યુ ની લંબાઈ કરતા બમણી હોય ને તેવો રેખાખંડ એ બી દોરવાનું કહ્યું, તો સર્વપ્રથમ તો આપણે શું કરશું કે રેખાખંડ પી ક્યુ કોઈ પણ માપનો દોરી નાખે, અહીં તમે જોઈ શકો છો। હવે પરિકરની અણી પી અને પેન્સિલની અણી ક્યુ ઉપર રહે એવી રીતે એને ગોઠવી દો, બરાબર, એટલે કે પી ક્યુ નું માપ છે તે પરિકરની મદદથી સેટ કરો। ત્યાર પછી શું કહ્યું કે કોઈ પણ રેખા એલ દોરો અને તેના ઉપર બિંદુ એ પસંદ કરો, તમે જોઈ શકો અહીં આપણે રેખા એલ દોરી છે અને તેના ઉપર આપણે બિંદુ એ પણ લખ્યું છે, બરાબર ને, પરિકરની સ્થિતિ બદલાય નહીં તે રીતે અણી એ ઉપર મૂકવાની છે, પછી બદલવી ન જોઈએ। હવે એલ ને છેદે તે રીતે ચાપ મારો, બરાબર છે, અને ત્યાર પછી આપનો જે છેદ છે એટલે કે છેદ બિંદુ એ પરિકરની અણી મૂકીને ફરી એક વખત ચાપ મારો, એટલે કે આવી રીતે બે ચાપ મારવાની છે, બે ચાપ મારશો એટલે ડબલ થઈ જશે, બરાબર, એટલે ફરી વખત અને એને ત્યાં બી આપી દો। ત્યાર પછી રેખાખંડ પી ક્યુ ની લંબાઈ કરતા આ જે રેખાખંડ એ બી બનશે તે બમણો રેખાખંડ હશે। ચાલો ત્યાર પછી આપણને ફરી પાછા કેટલાક જાતે ગણીના દાખલાઓ આપેલા છે તે આપણે ગણવાનો પ્રયત્ન કરીએ। જુઓ કોઈ પણ રેખાખંડ એ બી દોરો અને તેના ઉપર બિંદુ પી મૂકો અને તેમાંથી પી માંથી રેખાખંડ એ બી ની લંબની રચના કરો માપપટ્ટી અને પરિકર વડે, તો આકૃતિ તમે બાળ મિત્રો જોઈ શકો છો કંઈક આ પ્રકારની બનશે તમારી। હવે જોઈએ એના રચનાના મુદ્દા, તો સર્વપ્રથમ તો શું કરવું પડશે, તો કોઈ પણ રેખાખંડ એ બી રચો, તમે આકૃતિમાં જોઈ શકો છો રેખાખંડ એ બી ઉપર બિંદુ પી લો, હવે અનુકૂળ ત્રિજ્યા લઈ પી ને કેન્દ્ર લઈ અને એક ચાપ રચો જે રેખાખંડ એ બી ને સી અને ડી માં છેદતી હોય, બરાબર, હવે પરિકર વડે પીસી કરતા વધુ ત્રિજ્યા લઈ સી અને ડી કેન્દ્ર ગણી વારાફરતી તેની ઉપર એક એક ચાપ મારવાની છે, હવે બંને ચાપના છેદ બિંદુને એમ કહો પી અને એમ જોડો, તો આમ
रेखा पी एम ए रेखाखंड ए बी ऊपर लंब थशे। त्यार पछी बीजू कयु छे के कोई पण रेखाखंड सी डी दोरो अने तेना ऊपर न होय तेवु बिंदु आर लो अने आर माथी पसार थती रेखा सी डी एने लंब होय तेवी रीते रचो। तो द्वाळ मित्रो अहीं तमे जोई शको छो आकृति कंईक आपणे आ प्रमाणेनी थशे बराबर। हवे तेना रचनाना मुद्दा जोईए तो सौ प्रथम तो रेखाखंड सी डी दोरी तेना बहारना भागमां बिंदु आर दर्शाओ। त्यार पछी बिंदु आर ने केन्द्र गणी रेखाखंड सी डी ऊपर बे चाप रचो तेने अनुक्रमे एम अने एन नाम आपो। पछी बिंदु एम अने एन ने केन्द्र गणी नीचेना भागमां बे चाप रचो अने आ चाप छेदे त्यां पी नाम आपो। रेखाखंड पी आर रचो आम रेखाखंड सी डी अने रेखाखंड पी क्यू ए लंब रेखाओ छे। त्यार पछी जाते गणी एना बीजा केटलाक दाखलाओ छे ए आपणे जोईए तो पेज नंबर 141 ऊपर एमां पहेलुं कह्युं छे 6.5 सेंटीमीटर लंबाईनो रेखाखंड ए बी दोरो अने सममितिनी અક્ષ નિશ્ચિત કરો। તો જો આકૃતિ આપણી કંઈક આ પ્રમાણે આવશે બાળમિત્રો, હવે એના મુદ્દાઓ જે છે તે આ પ્રમાણે આપણે લખીએ તો જુઓ 6.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોરો, પરિઘડે એ ને કેન્દ્ર લઈ રેખાખંડ એ બી ના અર્ધ કરતા વધારે ત્રિજ્યા લઈ રેખાખંડ એ બી ની ઉપર અને નીચે એક ચાપ દોરો, પરિકર વડે બી ને કેન્દ્ર ગણે તેટલી ત્રિજ્યા વડે રેખાખંડ એ બી ની ઉપર અને નીચે અગાઉના બંને ચાપને છેદતા ચાપ દોરો। ત્યાર પછી બંને ચાપના છેદોને અનુક્રમે એક્સ અને વાય નામ આપો। एक्स अने वाय जोड़ो एटले तमारो रेखा एक्स वाय बनी जशे। हवे रेखा एक्स वाय छे रेखाखंड ए बी नी सममिति नो अक्ष बनशे। एवी रीते बीजो आपेलू छे 4.8 सेंटीमीटर लंबाई नो रेखाखंड दोरो अने तेनो लंब द्विभाजक रचो। तो आकृति तमे अहीं जोई शको छो आ प्रमाणे आपणी आकृति बनशे। हवे एना रचनाना मुद्दा जोईए तो अहीं सर्वप्रथम ए बी बराबर 4.8 सेंटीमीटर लंबाई नो रेखाखंड ए बी दोरो, ત્યાર પછી પરિકર વડે એને કેન્દ્ર લઈ રેખાખંડ એબી ને અર્ધ કરતા વધારે ત્રિજ્યા લઈ રેખાખંડ એબી ની ઉપર અને નીચે એક એક ચાપ દોરો, ત્યાર પછી પરિકર વડે બી ને કેન્દ્ર લઈ તેટલી જ ત્રિજ્યા વડે રેખાખંડ એબી ની ઉપર અને નીચે અગાઉના બંને ચાપને છેદતા બે ચાપ દોરો, ત્યાર પછી બંને ચાપના છેદ બિંદુઓને અનુક્રમે એક્સ અને વાય નામ આપો અને ત્યાર પછી એક્સ અને વાય ને જોડી અને રેખા એક્સ વાય રચો। આમ રેખા એક્સ વાય એ રેખાખંડ એબી નો લંબ દ્વિભાજક બની જશે। ત્યાર પછી ત્રીજું 3.5 સેન્ટીમીટર જેનો વ્યાસ પી ક્યુ છે તેવું એક વર્તુળ દોરો, તો 3.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ પી ક્યુ, હવે રેખાખંડ પી ક્યુ નો લંબ દ્વિભાજક રેખા એક્સ વાય દોરો જે રેખાખંડ પી ક્યુ ને ઓ બિંદુમાં છેદે છે। તો રેખાખંડ ઓપી જેટલી ત્રિજ્યા લઈ અને ઓ કેન્દ્ર રાખી વર્તુળ દોરો, તો વ્યાસ પી ક્યુ બરાબર 3.5 સેન્ટીમીટર હોય તેવું વર્તુળ આપણું તૈયાર થશે। ત્યાર પછી ચોથું એક કાટખૂણો દોરો અને તેના દ્વિભાજકની રચના કરો, તો જો રેખા એલ દોરો અને એલ ઉપર બિંદુ ઓ અંકિત કરો। તો જો આકૃતિ અહીંયા તમને દર્શાવેલી છે એ પ્રમાણેની બનશે। પછી એના રચનાના મુદ્દા જોઈએ આપણે, અનુકૂળ ત્રિજ્યા અને ઓ કેન્દ્ર લઈ એક ચાપ દોરો જે રેખા એલ ને એ અને પી બિંદુમાં છેદે, તે જ ત્રિજ્યા અને એ કેન્દ્ર લઈ આ ચાપને છેદતો ચાપ દોરો જે એક્સ બિંદુમાં છેદે છે, હવે તે જ ત્રિજ્યા અને એક્સ કેન્દ્ર લઈ આ ચાપને છેદતો બીજો ચાપ દોરો જે વાય બિંદુમાં છેદે, હવે રેખાખંડ એક્સ વાય ને અર્ધ કરતા વધારે ત્રિજ્યા અને એક્સ ને કેન્દ્ર લઈ એક ચાપ, ત્યાર પછી તેટલી જ ત્રિજ્યા અને વાય ને કેન્દ્ર લઈ આ ચાપને છેદતો ચાપ દોરો, છેદ બિંદુને બી કહો અને કિરણ ઓ બી દોરો, તો કિરણ બી ઓ એ બરાબર 90° છે, તો હવે એડી ના અર્ધ કરતા વધારે ત્રિજ્યા તથા એ અને ડી ના કેન્દ્રો લઈ વારાફરતી બે ચાપ દોરો જે સી બિંદુમાં છેદે છે, તો કિરણ ઓસી રચો અને કિરણ ઓસી એ કાટખૂણા બી ઓ એ નો દ્વિભાજક બનશે। ત્યાર પછી પાંચમી આકૃતિ કહ્યું છે કે 75° માપનો ખૂણો પી ઓ ક્યુ દોરો અને તેની સમમિતિની રેખા દોરો, તો બાળ મિત્રો અહીં તમે જોઈ શકો છો 75° માપ ખૂણો આપણે પી ઓ ક્યુ દોરેલો છે બરાબર, અને તેની સમમિતિની રેખા પણ અહીં તમે જોઈ શકો છો ઓ એમ એ તેની સમમિતિની રેખા થશે। હવે એના જે પગલાઓ છે બરાબર તે અહીં તમને દર્શાવેલા છે, તમે જોઈ શકો છો અને વાંચી અને સમજી શકો છો કે કેવી રીતે આ જે ખૂણો છે તે આપણે રચી શકીશું। ત્યાર પછી પ્રશ્ન નંબર 6 માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી નીચેના માપના ખૂણાઓની રચના કરવાનું કહ્યું છે, જોજો પહેલો 30° ખૂણો રચ્યો છે, બીજો 60° ખૂણો બનાવ્યો છે, ત્યાર પછી ત્રીજો 90° છે, ત્યાર પછી 120° ખૂણો છે, ત્યાર પછી 45 અને છઠ્ઠા નંબર ઉપર 135° ખૂણો આપણે બનાવ્યો છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 40° માપનો ખૂણો દોરો અને તેના કોટિકોણની નકલ કરો, તો તમે આકૃતિઓ અહીં જોઈ શકો છો અને તેની રચનાના મુદ્દાઓ પણ તમને અહીં નીચે દર્શાવવામાં આવેલા છે, આ પ્રમાણે તમે સ્ટેપ બાય સ્ટેપ કરતા જશો એટલે તમને આ પ્રમાણેના જે નકલ છે 40° ખૂણાનો પૂરક કોણની નકલ કોટિકોણની નકલ એ તમને અહીં મળી જશે બરાબર। તો બાલ દોસ્તો આ પ્રકરણનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર, ફરી મળીશું આપણે એક નવા પ્રકરણ સાથે એક નવા વિડીયો સાથે।